वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की, श्री हरे कृष्ण महाराज की जय, श्री घनश्याम महाराज की जय। कथा वार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर 10मु तरंग 42मु सद्गुरु आधारानंद स्वामी एक अद्भुत बात आ तरंग में लखी रहा है। जीवेंद्र के दौ सुत हे मोकेन्द्र सुमति जे, जीवेंद्र के दो सुत हे मोकेन्द्र सुमति जे, सुमति पूछत कर झोरी के मुक्त मुनि प्रतिते। गढ़पुरना दरबार जीवा खाचर तेमने भोका खाचर अने दाह खाचर आ बे दीकराओ हता। तेमा पण भोका खाचर सारा समझना हता, सुमती हता, सारी सवली सदबुद्धिवाला हता। तेमणे सदविचार करीने बन्ने हाथ जोड़ीने मुक्तानंद स्वामी ने पूछ्यू, स्वामी आप जेटली सत्संगनी वात करो छो ने तेने सांभळता तृप्ति ज थती नथी, बोलो आप आवी वात कर्या ज करो। अने वात साची, हाँ आपणे सांजे आ कथा करीए छीए, तमे बधा भक्तो ऑस्ट्रेलिया थी, केनेडा थी, अमेरिका थी, इंडिया थी केटला बधा भक्तो श्रवण करो छो। बस वाला भक्तो आ चार वात याद राखजो, भक्तोनी नात जेवी बीजी कोई नात नथी, अने सत्संगनी वात जेवी बीजी कोई वात नथी, अने भजननी रात जेवी बीजी कोई रात नथी, अने मायानी लात जेवी बीजी कोई लात नथी। आ चार वात बहु समझवा जेवी छे, भक्तोनी नात एना जेवी बीजी कोई नात नथी, सत्संगनी वात आ जगत में बोलवा जेवु होय तो सत्संग, सांभळवा जेवु होय तो सत्संग। श्याम से मिलने का सत्संग एक ठिकाना है, कृष्ण से प्रीत लगे उनको भी निभाना है, सत्संग है एक अमृत सागर, अरे सत्संग है एक अमृत सागर, जितना चाहो भर लो गागर, मुक्ति को पाना है, मुक्ति को पाना है, सत्संग एक ठिकाना है। कितना सरस मधुर शब्दों छे, सत्संग है एक अमृत सागर। शांति थाय, हाँ ए बढ़तो जड़तो आत्मा संत सरोवर जाय, सत्संगनी लहेर मा
તરત ટાઢો થાય, જેની માથે મૃત્યુ આવીને બેસી ગયું હતું એવા મહારાજા પરીક્ષિત ગંગાના કિનારે પરમ ભાગવત સુખદેવજી મહારાજ એમની પાસે શ્રીમદ ભાગવતની કથા સાંભળતા હતા. એક દિવસ એક રાત, બે દિવસ બે રાત, પાંચ દિવસ પાંચ રાત પૂરી થઈ. પલાઠીવાળીને બેઠા તે બેઠા, અન્ન તો જમા નહીં, પાણી પણ પીધું નહીં. સુખદેવજીએ કહ્યું, રાજન, પાંચ પાંચ દિવસ વીતી ગયા, આપ કંઈક ફલાહાર કરો, જળપાન કરો. અને ત્યારે પરીક્ષિત રાજા હાથ જોડીને કહે છે, હે સુખદેવજી, આપની અમૃત જેવી આ વાણી શ્રવણ કરીને, ભગવાનના ચરિત્રનું રસપાન કરીને મને તૃપ્તિ જ નથી થતી, મને ક્ષુધા કે પ્યાસ એનું દુઃખ દેખાતું જ નથી, માટે આપ વિલંબ ન કરો, આપ ભગવાનની વાત કરો. સત્સંગનો રસ અમૃત કરતા પણ મીઠો છે, એટલા માટે ભગવાનના ચરિત્રોને હરિચરિત્રામૃત સાગર. તમે જુઓ, ભગવાનના ચરિત્રોને અમૃતની ઉપમા બધી જગ્યાએ આપવામાં આવી છે, બધી જગ્યાએ. એમાં સાચા સંત હોય ભગવાનને સંભાળીને, એ વણ વિચારે પણ વાતો રે આવે એના અંતરથી, એ બોલે અહમ મતાનું ઘસાતો રે, ઉતર્યું તન મન સુખ પરથી. મુક્તાનંદ સ્વામી આ બધી સાગરની વાતો કરે છે. સ્વામીની અમૃત જેવી વાતો શ્રવણ કરી ભક્તો કૃતકૃત્ય બને છે, ભૂકા ખાચર સુબુદ્ધિવાળા છે. એક અદ્ભુત વાત પૂછે છે. ગુરુકુલ રાજકોટના મહંત સ્વામી પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી, સંપ્રદાયના એક બ્રહ્મનિષ્ઠ મહાન સદગુરુ સંત, સ્વામીની એક વાત મને એટલી બધી ગમે. સ્વામી એમ કહે, આવક ઓછી હોય ને ત્યારે ખર્ચામાં, અને માહિતી ઓછી હોય ને ત્યારે ચર્ચામાં ધ્યાન રાખવું. ઇન્કમ ઓછી હોય અને વિચાર્યા વિના ખર્ચા કરે તો શું થાય દાદા? હા, નુકસાન થાય, દુખી થાય. શિક્ષાપત્રીમાં મહારાજ શું કહે છે, આય દ્રવ્યાનુસારેણ વ્યય કાર્યો હિ સર્વથા અન્યથા તુ મહદ દુઃખમ. ભગવાનના શબ્દો, આવક પ્રમાણે ખર્ચ કરવો, નહીતર મહદ દુઃખમ, અન્યથા તુ મહદ દુઃખમ, નહીતર મહાન દુઃખ આવશે, એમાં કોઈ સંશય નથી. ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. ઇન્કમ ઓછી હોય ત્યારે ખર્ચામાં ધ્યાન રાખવું, અને ઇન્ફોર્મેશન ઓછી હોય ત્યારે ચર્ચામાં ધ્યાન રાખવું. શું પૂછવું? તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતામાં કહે છે, હે અર્જુન, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રણિપાત એટલે પ્રણામ કરવા, વિનમ્ર બનવું, આ પહેલો માર્ગ છે. વિનમ્ર થઈને પરિપ્રશ્ન એટલે પ્રશ્ન પૂછવા, અને સેવયા પછી એ સદગુરુ સંત હોય એમાં વિશ્વાસ રાખવો, શ્રદ્ધા રાખવી, એમાં હેત રાખવો, એને કહ્યું એ પ્રમાણે કરવું. આમ કરીને ત્રણ વાત, પ્રણિપાત કરે, પરિપ્રશ્ન પૂછે અને પરિચર્યા કરે, એનાથી ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ તત્વદર્શિનઃ. મહાપુરુષો, ભગવાન વ્યાસ તો એમ કહે છે, બૃતે સ્નિગ્ધાય શિષ્યાય ગુરવઃ ગુહ્યમપ્યુત. ગાય પોતાના વાછડા સામે પોતાના અમૃત જેવા દૂધને ખુલ્લું મૂકે છે, એમ સદગુરુ નિષ્કલંક અને નિષ્કપટ શિષ્ય સામે પોતાના હૃદયની બધી જ વાતો કહી સંભળાવે છે. મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન કેટલો સરસ છે, સ્વામી આપની વાત સાંભળતા તૃપ્તિ જ થતી નથી. જગતમાં સત્સંગ સિવાયની જેટલી વાતો છે ને, તેનાથી તો મનમાં ઉત્પાત થાય છે. તેવી વાતોમાં નિયમ કે ધર્મ હોતા નથી, અને અત્યારે રાજા અને ધર્મગુરુ એ પણ નામના જ રહ્યા છે. તેમણે બંનેએ ધર્મને છોડી દીધો છે. ભવસાગર રૂપી મોટા કૂવામાં તેઓ ડૂબી રહ્યા છે અને બીજાને પણ
ડૂબાડે છે. આજે તો વર્તનમાં એવું દેખાય છે કે મૂર્તિમાન ચાર વેદ, ચાર વર્ણ, ચાર આશ્રમ બધાનો વિનાશ થઈ ગયો છે. વાણીમાં જ ધર્મ છે, વર્તનમાં તો મોટું મીંડું છે, શૂન્યાવકાશ આવ્યો છે. અત્યારે સત્સંગ સિવાયના ગુરુઓ, રાજાઓ શાસ્ત્રની મર્યાદા રહિત થઈ ગયા છે. સત્સંગ બિન ગુરુ નૃપ હે જે હા, સત્સંગ બિનુ ગુરુ નૃપ હે જે હા, બે કેદ હોય ચલત હે તે હા, કેદ મે ચલત સંત હરિજન જેતા, તાકે દ્રોહ કરત હી તે તા, તાકે દ્રોહ કરત હે તેતા. અત્યારે સત્સંગ સિવાયના ગુરુઓ, રાજાઓ શાસ્ત્રની મર્યાદાથી રહિત થઈ ગયા છે, મનમુખી થઈને વર્તે છે. અને જે સંતો, હરિભક્તો શાસ્ત્રની મર્યાદામાં રહે છે, તેનો તે ધર્માચાર્યો અને રાજાઓ દ્રોહ કરે છે. છતાં પ્રશ્ન આ છે, આજે પણ ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે, મને પણ ઘણા બધા સારા હરિભક્તોએ આ પ્રશ્ન પૂછ્યો છે. સાંભળજો આ પ્રશ્ન, છતાં પણ શ્રીહરિ તે ધર્માચાર્યનું, રાજાઓનું, કોઈનું કંઈ બુરું કરતા જ નથી, આ મને સમજાતું નથી. ખોટું કરે છે ભલે કરે, એનું એને મુબારક, પણ ખોટું કરનારા આ ધર્માચાર્યો, ગુરુઓ, રાજાઓ કોઈ સાચું કરે છે, ભગવાનના સંત ભક્ત છે, એનો દ્રોહ કરે છે, એને હેરાન કરે છે, તેમ છતાં ખોટું કરનારનું કંઈ બગડતું નથી. પછી તો લોકો ખોટું વધારે જ કરે ને, આવું કેમ, આવો અન્યાય કેમ? આજે ઘણા હરિભક્તો પ્રશ્ન પૂછે, સ્વામી અમે પૂજા કરીએ, ધર્મ નિયમ પાળીએ, પાણી પણ બે વાર ગાળીને પીએ, અનિતિનું લઈએ નહીં, જોઈએ નહીં ખરાબ, આટલું બધું અમે કરીએ, તેમ છતાં આવા હરિભક્તો માંડ માંડ ઘરનું, પરિવારનું પોષણ કરી શકતા હોય અને બે ફામ લોકોના ગળા કાપનાર, ચડે ચોક ખોટું કરનાર, ખોટું બોલનાર, ખોટું જોનાર, તાગળ ધીના કરતા હોય, આવું કેમ પૂછે છે ને ઘણા. આ પ્રશ્ન દરેકના મનમાં છે, છે ને છે. વાત સાચી ખોટી? વાત સાચી. સાંભળો એનો જવાબ. હા સ્વામી, આ વાત મને સમજાતી નથી. જગતના લોકો તો ન્યાય ન કરી શકે, પણ ભગવાન કેમ આવું કરતા હશે? તે બધી વાત મને તમે કહો. ત્યારે મુક્તાનંદ સ્વામી શ્રીહરિના મુખથી જે વાત સાંભળી હતી તે કહેવા લાગ્યા. સ્વામી કેવા હતા? નારદ મુનિ ભગવાનનું મન કહેવાય છે. તેઓ ક્યારેય મને કરીને ભગવાનથી દૂર નથી રહેતા. જે સમયે ભગવાનની જેવી મરજી હોય તેને નારદજી જાણી જતા, એટલા માટે ભગવાનનું મન કહેવાતા. અને મુક્તાનંદ સ્વામી પણ નારદજીની માફક ભગવાનના મનની તમામ વાતોને જાણી જતા. એકવાર મહારાજની પાસે હરિભક્તો દર્શન કરવા આવ્યા, દંડવત કરી બેઠા. મહારાજે શ્રીમદ ભાગવતની વાત શરૂ કરી. ભાગવતજીની વાત સંભળાવે છે એવામાં મૂળજી બ્રહ્મચારી આવ્યા, મહારાજને પ્રાર્થના કરી, મહારાજ જમવા પધારો. મહારાજ ઊભા થઈ ગયા. હરિભક્તોએ કહ્યું, મહારાજ આ તો અધૂરી વાત રહી, કેટલી સરસ તમે વાત કહેતા હતા એ વાત. મહારાજ કહે, એક કામ કરો, અમે જમી આવીએ ત્યાં સુધી તમે મુક્તાનંદ સ્વામી પાસે જઈને બેસો, વાત સાંભળો જાઓ. આમ કહી મહારાજ તો ચટકનથી ચાલ ચાલતા નીકળી ગયા. પેલા હરિભક્તો બાજુમાં મુક્તાનંદ સ્વામીની ઓરડી આસન, ત્યાં આવીને બેઠા અને મુક્તાનંદ સ્વામી પાસે બેઠા. મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ જે વાત કરતા હતા, જ્યાં સુધી વાત અટકી હતી ત્યાંથી જ સ્વામીએ આગળની વાત શરૂ કરી. હરિભક્તો અચંભામાં પડી ગયા. એ જ શબ્દો, એ જ પ્રસંગ, એ જ વર્ણન, એ જ કથા. સ્વામી આ વાત તો મહારાજ કરતા હતા, એ જ વાત આપે અહીંયાથી એક્ઝેક્ટ જગ્યાથી એક્ઝેક્ટ શબ્દો સાથે કેવી રીતે શરૂ કરી? સ્વામીએ કહ્યું, બસ આ બધું મહારાજનું કરતાપણું છે. એનો અર્થ બીજો પણ એવો પણ છે, સાચા સંત છે ને, એ સંત બોલે તે ભેળો હું બોલું રે સંત, ન ભૂલે હું એ ન ભૂલું રે.
સંત વાત ભેળી કરું વાત રે એમ સંત માં છો સાક્ષાત રે સંત બોલે તે ભેળો હું બોલું રે સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. સાધુની વાણીમાં ભગવાનની વાણી છે. વચનામૃતમાં પણ મહારાજે વાત કરી એવા સંતની આંખમાં જોનારા ભગવાન છે, કાનમાં સાંભળનારા ભગવાન છે, પગમાં ચાલનારા પણ ભગવાન છે. હવે મહારાજના મનની વાત યથાર્થ જાણનારા મુક્તાનંદ સ્વામી કહે છે. મુક્તાનંદ સ્વામી પણ નારદજીની માફક મહારાજના મનની વાત જાણી જતા તેમણે સુમતિ સારી બુદ્ધિવાળા ભોકા ખાચરને કહ્યું, શ્રીહરિ બધા જ જીવ પ્રાણી માત્રનું સુખ ચાહે છે, તેઓ ક્યારેય કોઈનું અહિત કરતા નથી. પહેલી વાત યાદ રાખો, સર્વ કરતા ભગવાન છે. આપણે ઘણી વાર કથામાં સાંભળ્યું છે, ઘણી વાર કરતા ભગવાન છે, એના કરતાં આગળ સર્વ કરતા જે કંઈ થાય છે, જે કંઈ એટલે ગુડ એન્ડ બેડ, સારું કે ખરાબ, સાનુકૂળ કે પ્રતિકૂળ, ગમે એવું કે ગમે ન એવું, જે કંઈ થાય છે સર્વ કરતા ભગવાન છે. અને એના કરતાં પણ એક સ્ટેપ આગળ આપણા શાસ્ત્રો કહે છે, સદા હિત કરતા ભગવાન કેવા છે? હંમેશા હિતને જ કરનારા છે. ગુરુ કદાચ શિષ્યનું અહિત કરી શકે, મા બાપ કદાચ દીકરાનું અહિત કરી શકે, પણ ભગવાન ક્યારેય કોઈનું અહિત કરતા નથી. આ મેથેમેટિક્સ સમજવા માટે આપણે હજાર જન્મ લેવા પડે. તમને થોડું થશે કે સ્વામી વધારે બોલે છે કે શું, આટલું જ સમજવાનું છે. એટલે તો વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, પરમેશ્વરને સર્વ કરતા હરતા જાણવા એ જ પરમ કલ્યાણ છે, એ જ પરમ કલ્યાણ છે. કોઈ આપણું સન્માન કર્યું, આપણા વખાણ કર્યા, ત્યારે આપણે ફૂલાવાની જરૂર નથી. તે જીવમાં રહીને આપણું સન્માન કરાવ્યું કોણે? ભગવાને જ. એના કરતાં પણ મહારાજ છે. કોઈ કે અપમાન કર્યું, ગાળો દીધી, આપણું અહિત કર્યું, આપણા પૈસા પડાવી ગયો, તો પણ શું સમજી લેવું? કરાવનારા મહારાજ છે. હવે કેમ કરાવે છે, શા માટે કરાવે છે, આ બધા તર્ક કુતર્ક એટલા બધા છે, એનો જવાબ આપવો અઘરો છે, પણ થોડું સમજી લઈએ. સાંભળો, ભગવાન ક્યારેય કોઈનું બુરું ચાહતા જ નથી, ત્યારે જ બધા લોકો તેમનું ભજન કરે છે. પરંતુ હવે સમજવાની અઘરી વાત શરૂ થાય છે. જીવને જેવો સંગ થાય છે તેવા તે સુખ અને દુઃખને રાત દિવસ પામે છે. મહાન કલ્યાણકારી ગુણ સંપન્ન શ્રીહરિ તેવા જીવનો પણ ક્યારેક ઉદ્ધાર કરે છે. ભગવાનને તો જીવ પ્રાણી માત્રનું કલ્યાણ જ કરવું છે. એ સહુ જીવન સહુ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે. સહુ જીવની લેવી છે સંભાળ રે, એહ અરથે આવ્યા છે દયાળ રે. એના માટે જ ભગવાન આવ્યા છે. પણ થાય છે શું, શુભ ગુણવાળા તો એક ભગવાન જ કહેવાય, તેમના ગુણ જીવમાં ક્યારે આવે નહીં. અમસ્તા પણ જીવમાં ગુણ અને દોષ આવતા જતા દેખાય છે. જીવમાં રજોગુણ અને તમોગુણ અપરંપાર ભર્યા છે. ચોમાસાના વાદળ સૂર્યને ઢાંકી દે છે. સૂર્યના સમાન કોઈ સમર્થ નથી, પ્રકાશમાન નથી, છતાં વાદળ તેને ઢાંકી દે છે. જે સૂર્યને વાદળ ઢાંકી દે છે તે ચોમાસાનો ગુણ છે. ચોમાસામાં વાદળ આકાશમાં છવાઈ ગયા હોય, જ્યારે શિયાળો આવે ત્યારે ઠંડીના ગુણ દેખાય, ઉનાળો આવે ત્યારે ગરમીના ગુણ દેખાય. એક વર્ષમાં વરસાદ, ઠંડી, ગરમી એ ત્રણ ગુણ ચાર ચાર માસ વારાફરતી આવે જાય. એવી રીતે જીવમાં પણ સત્વગુણ, રજોગુણ, તમોગુણ એ ત્રણ ગુણ વારાફરતી આવે છે ને જાય છે. પહેલાં તો એવું હતું કે ચાર ચાર મહિના સુધી ઋતુઓ રહેતી. હવે અમેરિકામાં તો કહેવાય છે 3W નો કોઈ વિશ્વાસ નહીં. વર્ક ક્યારે બદલે કોઈ નક્કી જ નહીં, અને વેધર ક્યારે બદલે એ પણ કંઈ નક્કી જ નહીં, અને 3W વાત થઈ છે નહીં. બસ એવી રીતે જીવના હૃદયમાં વેધર એટલે કે ગુણ,
સત્વગુણ રજોગુણ તમોગુણ આ જ માયાનું કાર્ય છે. ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણ શક્તિર દેહ તદીયઃ. શિક્ષાપત્રીમાં મહારાજે વ્યાખ્યા કરી માયા એટલે શું? ત્રિગુણાત્મા છે, ત્રણ ગુણ એ જ માયાનું કાર્ય છે. પૂજ્યપાદ ગુરુજીએ આ શ્લોક ઉપર કેટલા કલાક 8 થી 10 કલાક સુધીની કથા છે. અને એકવાર માયાને સમજવા માટે પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યમાં કરેલી આ કથા દરેક ભક્તોએ સાંભળવી જોઈએ. મહારાજને સમજતા પહેલાં માયાને સમજવી જરૂરી છે, કારણ કે મહારાજ સુધી પહોંચવામાં મોટું આવરણ હોય તે માયા છે. વચનામૃતમાં મહારાજ એટલે કહ્યું, ભગવાનનું ભજન કરતા આડું આવરણ આવે એનું જ નામ માયા. તમારા જેવો કે ગૃહસ્થ હોય, બહુ મોટો બંગલો હોય, અને બંગલો જો વિઘ્ન નથી કરનારો, બંગલામાં વાસના નથી, તે બંગલો પણ એના માટે માયા નથી. અને કોઈ સાધુ હોય, એક તૂટેલી ફાટેલી ગોદડી રાખતા હોય પણ એમાં જેનું બંધન થયું હોય, મોહ થયો હોય, તો એ પણ એના માટે માયા છે. કયો ગુણ ક્યારે આવે છે એ નક્કી નથી. અને જે ગુણ આવે છે, ચોમાસું આવે એટલે વરસાદ આવવાનો જ, વાદળ થવાના જ, ઉનાળો આવે એટલે ગરમી થવાની જ, પવન ફૂંકાવાનો જ, શિયાળો આવે એટલે ઠંડી થવાની જ, એમ સત્વગુણ આવે એટલે ભગવાનની ભક્તિનો ઉત્સાહ થાય, સારા વિચાર આવે, આ બધા સત્વગુણના કાર્યો છે. સદગુણો જેટલા છે, દયા, ધર્મ, દાન, યજ્ઞ, પ્રકાર, આ બધું જ સત્વગુણનું કાર્ય છે. અને રજોગુણ આવે ને એટલે ખોટા વિચાર, ખોટા કામ, કામ ક્રોધ, લોભ, મોહ, આ બધું જ પછી મનમાં હાવી થવા લાગે, આ રજોગુણનું કાર્ય છે. તમોગુણ નિદ્રા, તંદ્રા, પ્રમાદ, મોહ, આ બધું તમોગુણનું કાર્ય છે. ક્યારેક તમને બહુ સરસ મજાનું પ્રેઝન્ટેશન છે, ત્રણ ગુણનું કાર્ય, એ કાર્યની ઇફેક્ટ, અસર વચનામૃતના આધારે, શ્રીમદ ભાગવતના આધારે, આ સમજવા જેવું મેથેમેટિક્સ છે. મહારાજના હૃદયની મર્મની વાત મુક્તાનંદ સ્વામી વિસ્તારથી કહે છે. જ્ઞાનઘન એવા એક આકારના જીવ અનંત છે, અપાર છે, તેઓ અનંત દેહોને ધારે છે, તેમાં તેનો કોઈ એક સમાન નિર્ધાર હોતો નથી. જીવે જેવું કર્મ કર્યું હોય તે પ્રમાણે પરમેશ્વર તેનું ફળ આપે છે, કારણ કે તેઓ બધું જ જાણતા હોય છે એટલે તેને અનુરૂપ દેહ આપે છે. બસ ભગવાનનું કામ આટલું જ છે, કર્મ ફલપ્રદાતા, જેણે જેવું કર્મ કર્યું હોય તેને તેવું ફળ ભગવાન આપે છે, કોઈ પણ પ્રકારનો પક્ષપાત કર્યા વિના. સીતાજી ભગવાનના પત્ની હતા, વાલ્મીકી રામાયણના આધારે માતા સીતાએ લક્ષ્મણજીને તીખા બાણ જેવા શબ્દો કહ્યા. કેવા શબ્દો કહ્યા? તારા મનમાં મેલી ભાવના છે, રામ મરશે, સીતા મને વરસે, લખન, હું જીભ કરડીને મરી જઈશ પણ તને નહીં પરણું. આટલી હદ સુધીના કડવા શબ્દ, અને કોને? લક્ષ્મણને. લક્ષ્મણ કેવા હતા? યતિ પુરુષ, જેણે આંખ તાકીને માતા સીતાના ચહેરા ઉપર નજર નહોતી નાખી. આવા બ્રહ્મચારી પુરુષ સામે આટલો મોટો આરોપ કોણે નાખ્યો? કારણ શું? સીતાને મોહ વ્યાપો હતો. કયો મોહ? સોનાનું હરણ મેળવવાનો. હરણ ક્યારેય સોનાનું હોય નહીં, પણ મોહ જાગે ને ત્યારે ખોટું સાચું લાગે. ખોટું હરણ કોઈ દી સોનાનું હોય નહીં. સીતાએ પહેલી ભૂલ સીતાજીએ કરી. મોહ જાગ્યો એટલે હરણ સોનાનું દેખાણું, મારે લેવું જ છે, જીદ કરી, સ્ત્રીહઠ. માતા સીતા હંમેશા રામની આજ્ઞા જ પાળતા, રામની આજ્ઞા ક્યારેય ન કરતા, પણ મોહ વ્યાપ્યો ને બીજી ભૂલ કરી. પહેલું બટન ખોટું દો ને બધા ખોટા દેવાય. એક ભૂલ બીજી હજાર ભૂલ કરાવે. સીતાજીએ બીજી ભૂલ કરી, રામજીને કહ્યું, તમે ગમે તેમ કરો, મને હરણ લાવી દો. ભગવાન રામે ભલામણ કરી, સીતા ઘોર જંગલ છે, અસુરોનો ભય છે, લક્ષ્મણને મારી આજ્ઞા છે, લક્ષ્મણ અહીંયા જ રહેશે, લક્ષ્મણ તું સીતાનું ધ્યાન રાખજે, કોઈ માયાવી આવી ન જાય. સીતા સાંભળે છે, લક્ષ્મણ સાંભળે છે, આટલી ભલામણ કરીને ભગવાન રામ જાય છે. ત્રીજી ભૂલ સીતાએ કરી, કઈ? લક્ષ્મણને એવા કડવા તીખા બાણ જેવા વચન માર્યા. લક્ષ્મણને
સુડી વચ્ચે સોપારી જેવું થયું. ભગવાન રામે ના પાડી છે, માં સીતા ધકેલે છે. લક્ષ્મણને થયું હવે શું કરવું, પણ સીતાએ હદ કરી નાખી, પોતાના જીવનનું બધું તપ એક રેખા કરીને મૂકી દીધી કે આ રેખાની બહાર માતાજી નીકળશો નહીં. અને જતા જતા એક ઝાડની સાથે માથું પછાડી 12 મિનિટ સુધી રડ્યા. કેટલી વાર? ભગવાનની આજ્ઞા લોપવાનું લક્ષ્મણજીને દુઃખ હતું કે મારા પ્રભુએ ના પાડી છે, આજે કંઈક મોટું અહિત થવાનું, પણ હવે શું કરું. ઝાડને માથા પછાડીને 12 મિનિટ સુધી લક્ષ્મણજી રડ્યા. આ બાજુ રાવણ આવ્યો, સીતાનું હરણ થયું, આપ સર્વે જાણો છો. પણ શાસ્ત્ર એમ કહે છે, વાલ્મીકી રામાયણ એમ કહે છે કે સીતાના પેટમાં પુત્ર છે અને સીતાને ભગવાન વનવાસ આપે, જંગલની અંદર પુત્રને લઈ ગર્ભવતી માતા સીતા 12 વર્ષ સુધી ભટક્યાને દુઃખી થયા. 12 મિનિટનું દુઃખ ભગવાને કેટલું આપ્યું? 12 વર્ષ. એ જન્મ તુજે અણમોલ મિલા, બરબાદન કર બરબાદન કર, જો પહેલે કિયા સો મિલતા હે, ફરિયાદન કર ફરિયાદન કર. ભગવાન કર્મ ફલ પ્રદાતા છે. આ જગતમાં કોઈ ખોટું કરે છે 100% આપણને દેખાય છે, તેમ છતાં ભગવાન એને ઘણું બધું સુખ આપ્યું હોય એવું પણ દેખાય છે, પણ એની પાછળ એના ગયા જન્મના કર્મને આપણે નથી જાણતા. એણે કંઈક ગયા જન્મમાં સારા કર્મ પણ કર્યા હોય છે. ભગવાનનું કામ તો એ છે દરેકના સારા ખરાબ કર્મ જેવા હોય એનો હિસાબ એવો આપી દેવો. એક બહુ સારા સત્સંગી હરિભક્ત, એવા સારા, એને એટલું મોટું દુઃખ આવ્યું, એમ કહી શકાય કે નરકના યાતનાકુંડનું જેટલું મોટું દુઃખ છે આટલું મોટું દુઃખ એ હરિભક્ત ઉપર આવ્યું પડ્યું. એનું એક્સિડેન્ટ થયું અને કેટલા બધા રીબાયા, કેટલા બધા હેરાન થયા. ઘણા બધા સંતો ભક્તોના મનમાં પ્રશ્ન થયો, આવો સારો ભગવાનનો ભગત અને આટલો બધો દુઃખી થાય છે. આ ચર્ચા વર્ષો સુધી ચાલી. એ હરિભક્ત એક દિવસ બેઠા હતા ને ચર્ચા નીકળી, તમે આટલા સારા ભગત અને તમને આવું દુઃખ આવી પડ્યું. ત્યારે પેલા ભગતે બહુ સરસ નિખાલસ થઈને કહ્યું કે સ્વામીજી, ભગવાન જે કરે છે ને સારું કરે છે, પણ તમારા જેવા ભગત એક 5 પૈસા પણ ખોટા કોઈના ન લીધા હોય એનું ભગવાન આટલું બધું અહિત કરે. ત્યારે તે હરિભગતે વાત કરી, સ્વામી મારે નાનો હતો ને ત્યારે કુટેવ હતી, મને કીડી ઉપર બહુ દાંત ચડતી, પછી હું શું કરતો, કીડીના રાફડા શોધી શોધી, જ્યાં કીડીનો રાફડો હોય કીડિયારું ઉભરાયું હોય ત્યાં જાઓ અને ત્યાં અગ્નિ લગાવો અને તડ 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 પેલી કીડીઓ તૂટે ને મરે ને એ મને જન ગમતું. જો પહેલે કિયાસો મિલતા હે, ફરિયાદન કર ફરિયાદન કર. ભગવાનને ત્યાં દેર છે, અંધેર નથી. માંડવ્ય નામના ઋષિ ધ્યાન કરતા હતા, બન્યું એવું, રાજાને ત્યાં ચોરી થઈ, ચોર ભાગ્યા, રાજાનો ખજાનો લૂંટેલો હતો. રાજાએ આખું સૈન્ય પાછળ મોકલ્યું, ગમે ત્યાં આકાશ પાતાળને પૃથ્વી એક કરી નાખો, પણ આ ચોરને હાજર કરો. રાજાનો ખજાનો લૂંટીને જતા રે કેમ ચાલે, આખું સૈન્ય પાછળ પડ્યું. ચોરોને થયું ક્યાં જશું, જંગલમાં ઊંડી કોતરમાં એક ગુફામાં ઘરી ગયા. એ ગુફામાં માંડવ્ય નામના ઋષિ તપ કરે. સૈનિકો તો ચારે બાજુ દોડધામ કરી મૂકેલી, એમાં બાતમી મળી ચોરો આ બાજુ ગયા છે. ત્યાં ઊંડી કોતરમાં પહોંચ્યા, ગુફા સુધી પહોંચ્યા. ઋષિ આંખ બંધ કરીને ધ્યાન કરે, આ ચોરો તો પાછા એની અંદર જતા રહેલા ક્યાંક. પણ રાજાના માણસોને થયું કે આ ચોર લાગે છે, એટલે ચોરો પણ પકડાયા ગુફામાંથી. ચોરની જોડે ઋષિ ધ્યાનમાં બેસી ગયા હતા, એને પણ પકડ્યા અને ખજાનો પણ મળી ગયો. ઋષિને લાવ્યા, ઋષિએ ઘણી બધી વાત કરી કે હું તો ભાઈ ઋષિ છું, ત્યાં તપ કરતો હતો, પણ કોઈ માને આવે? ચોરોને અને ઋષિને બધાને સુળીની સજા થઈ. મોટી મોટી સુળીઓ ગોઠવી, એની ઉપર જીવતા, માણસને ખબર છે ને, જીવતા જીવ એને મૂકવામાં આવે, આખું નગર જોવે. માંડવે ઋષિને પણ સુળી ઉપર ચડાવ્યા, પણ ઋષિનું તપોબળ હતું, સુળી પેટમાં ન ગઈ,
ઘણીવાર સુધી રહ્યા એનો ક્રમ હોય અડધો કલાક કલાક રાખે પછી જો જીવી જાય માણસ તેને ઉતારી લે. ઋષિને ઉતાર્યા, ઋષિને અપાર દુઃખ હતું. રાજાએ માફી માગી કે મુનિવર્ય અમે તો રાજા છીએ, રાજાનો ધર્મ છે કે કોઈ દુષ્ટ એને દંડ દેવો, માટે શંકાથી આપને પકડ્યા હતા, કંઈ ભૂલ થઈ તો માફ કરજો. ઋષિ પાસે તપોબળ બહુ હતું, હાથમાં પાણી લીધું, સંકલ્પ કર્યો, ધર્મરાજાને બોલાવ્યા કે મારા જેવા ઋષિ સાથે આટલો મોટો અન્યાય. આખા ગામની વચ્ચે, લોકોની વચ્ચે મને સુળીએ ચડાવ્યો, મેં શું પાપ કર્યું છે? તમારે ત્યાં આવો આટલો બધો અંધેર ચાલે છે, આટલો બધો અન્યાય ચાલે છે? ધર્મરાજાએ હાથ જોડીને કહ્યું, મુનિવર્ય માફ કરજો, અમારે ત્યાં અંધેર નથી, તો મને આવી સુળીની સજા કેમ? માંડવ્ય ઋષિએ પ્રશ્ન પૂછ્યો. ધર્મરાજાએ ચોપડો ખોલ્યો. ધર્મરાજાને ખબર છે ને, ચિત્ર કેતુ અને વિચિત્ર કેતુ બે એમના કોમ્પ્યુટરાઇઝ આઈટી પ્રોફેશનલ છે, સૌથી પહેલાં ત્યાંથી ચાલુ થયું છે આ બધું દાદા, અને કેટલું સુપર કોમ્પ્યુટર એમનું છે કે માણસનો એક જન્મનો નહીં, એના હજાર જન્મનો એક સેકન્ડમાં હિસાબ મળી જાય. ધર્મરાજાએ કહ્યું, ચિત્રગુપ્ત તૈયાર કરો, ચોપડો ઋષિનો આ દુઃખ કયા કારણથી આવ્યું? એમણે તરત ગૂગલમાં સર્ચ કરીને એમ સર્ચ કર્યું, ઇમિડિયેટલી એક સેકન્ડમાં ખબર પડી ગઈ કે મહારાજ માંડવ્ય ઋષિ 5 વર્ષના હતા ત્યારે એમને એવી આદત હતી નાના પતંગિયાઓ પકડવાના, અને પતંગિયા પકડીને એને કાંટાથી વીંધી નાખતા, પેલું પતંગિયું તડફડે, ઋષિને ગમતું, આવી રીતે પતંગિયાઓને કાંટાથી વીંધી નાખતા. સમજાણું તમને? ધર્મરાજાએ કહ્યું, મુનિવર્ય સાંભળું તમે? માંડવ્ય ઋષિની આંખમાં આંસુ આવી ગયા. માફ કરજો ધર્મરાજા, પણ ત્યારે તો હું નાનો હતો, બાળક હતો, મને ખબર પણ નહોતી. મુનિવર્ય, પાપ એ તો પાપ છે, ગુનો એ તો ગુનો છે, જાણતા થાય કે અજાણતા થાય. જો પહેલે કિયા સો મિલતા હે, ફરિયાદન કર ફરિયાદન કર. ભગવાનનો હિસાબ ચૂકવાનો જે ક્રમ છે ને, એટલે કહેવાય છે ને, રાય રાયનો હિસાબ ભગવાન લેશે. કર્મ કરતા પહેલાં 5 વાર વિચાર કરી પગલાં ભરો, બાકી હસતા હસતા કર્મ કરે છે અને રડતા રડતા એનું ફળ ભોગવે છે. કેટલું સરસ કોઈએ લખ્યું, કેટલું સરસ. જિંદગી હસાવે તો સમજવું સારા કર્મ કર્યા છે એનું ફળ મળી રહ્યું છે, અને જિંદગી રડાવે તો સમજવું હવે સારા કામ કરવાનો સમય આવી ગયો છે, અને જો હજી સારા કામ નહીં કરીએ ને તો જિંદગી એવી સજા આપશે, એવી સજા આપશે. એટલા માટે તો સંતો કહે છે ને, સ્વર્ગ ને નરક ઉપર નહીં, આ લોકમાં જ છે, આ જન્મમાં જ છે. સારા કામ કરે એને સારા ફળ મળે છે, સ્વર્ગ છે. ખોટા કામ કરે એને એવા દુઃખ પડે છે. આ દુનિયામાં અનેક પ્રકારના દુઃખ, પરિવારના દુઃખ, રોગના દુઃખ, આ લોકના દુઃખ, રાજાઓના દુઃખ, કાયદાઓના દુઃખ આપણે જોઈએ છીએ. કર્મનો સિદ્ધાંત નામનું પુસ્તક પ્રોફેસર હીરાલાલ ઠક્કરનું લખેલું, એકવાર વાંચવા જેવું છે. કેટલી બધી સત્ય ઘટના ઉપર એણે પ્રકાશ પાડ્યો છે. શક્ય હશે તો આવતીકાલે, ચાલો લઈ લઈએ આપણે, આવતીકાલે ભક્તિયજ્ઞ છે ને, એક વિડીયો બતાવીશ દાદા, એક સત્ય ઘટનાનો. અત્યારે દેશ વિદેશમાં આ ઘટના ઉપર કેટલો મોટો પ્રકાશ પથરાઈ રહ્યો છે કે કર્મનો સિદ્ધાંત શું છે. જે વિદેશી પ્રજા પુનર્જન્મમાં, રિઇન્કાર્નેશનમાં, રીબર્થમાં માનતી જ નહોતી, એ બધી પ્રજા અત્યારે પુનર્જન્મમાં માને છે, કર્મના સિદ્ધાંતમાં માને છે, આખી દુનિયા સ્વીકારે છે. ભારતની સંસ્કૃતિએ જે આપ્યું છે એ એક્સેલન્ટ છે. કાલે તમને વિડીયો બતાવીશ. કાલે આપણી ભક્તિયજ્ઞ છે, વચ્ચે વચ્ચે થોડી સત્સંગની વાતો પણ છે, એમાં એક વાત, બે ચાર વાત થોડી લઈ લેશું આપણે. પણ ભગવાન કર્મના ફળને આપે છે. મુક્તાનંદ સ્વામી ભોકા ખાચરને કહે છે, રાજન, જીવના હૃદયમાં જેવા જેવા ગુણ વ્યાપે, સત્વગુણ હોય ત્યારે સારા કર્મ કરે, રજોગુણ હોય ત્યારે ભયંકર કર્મ કરે, તમોગુણમાં નિદ્રાની જેમ ઊંઘી જાય, કર્તવ્યથી વિમુખ થઈ જાય, અને જેવા જેણે કર્મ કર્યા હોય એ પ્રમાણે ભગવાન એને ફળ આપે છે. જેટલા બ્રહ્માંડ છે અને જેટલા શરીર છે અને વળી જેટલી કંઈ ઉપાધિ કહેવાય છે,
તે સર્વે જીવમાં બીજના રૂપમાં સૂક્ષ્મપણે અનાદિકાળથી અરૂપે રહે છે. માટે બહારથી જે જીવને જેનો યોગ જ્યારે થાય ત્યારે તેને તેવું અભિમાન થાય છે, અર્થાત જીવ તેવું અભિમાન અહંકાર ધારણ કરે છે. જેટલો તે ઉપાધિનો યોગ મટી જાય છે તેટલો તે જીવને તેનો થયેલો અભિમાનરૂપ રોગ મટી જાય છે. આખા બ્રહ્માંડમાં જેટલું છે એટલું પિંડમાં છે અને બધી ઉપાધિ છે એટલે બધાનું અભિમાન જીવની અંદર પડ્યું છે. જેટલું અભિમાન પડ્યું છે એટલો જીવ દુઃખી થાય છે, જેટલું અભિમાન ઓછું થાય એટલો જીવ સુખી થાય છે. આટલું જ ગણિત છે. છેલ્લી એક નાની વાત. એક મોટા ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમાતો હતો, ઇન્ડિયાનો ફૂટબોલ. ત્યાંથી એક સંત પસાર થયા, એ જોઈ રહ્યા હતા. એમણે જોયું કે એક માણસ ઉભો ઉભો દુઃખી છે, રડે છે, અને પૂછ્યું, ભાઈ કેમ રડે છે? ગામડાનો સાવ સામાન્ય લાગતો માણસ એણે કહ્યું કે સ્વામીજી જુઓ ને, આ એક બોલ એનો શું વાક છે, બધાને લાત જ મારે છે, બધાને લાત જ મારે છે, બધાને લાત જ મારે છે. ફૂટબોલમાં એવું જ હોય ને, ઇન્ડિયાના ફૂટબોલમાં. હા દાદા, આ અમેરિકામાં તો ઉલટું છે, કહેવાય ફૂટબોલને રમવાનો હાથે કરીને, પણ ઇન્ડિયાના ફૂટબોલમાં બધા એવી લાતો મારતા હોય, જેના ભાગમાં આવે એવી લાત મારે, કિક મારે. સંતે બહુ સરસ વાત કરી, ભાઈ એ દડો છે ને, એમાં જ્યાં સુધી હવા ભરી છે ને ત્યાં સુધી એને લાતો ખાવી જ પડશે, એમાંથી હવા નીકળી જશે ને ત્યાર પછી કોઈ લાત નહીં મારે. બસ આટલી નાની વાત આપણે બધા યાદ રાખવા જેવી છે. આપણા બધામાં આ અહંકાર અભિમાનરૂપી ઈગોરૂપી હવા ભરી છે ને ત્યાં સુધી આપણે માયાની લાતો ખાવી જ પડશે. દુઃખનું કારણ અહંકાર છે, માયાનો મૂળ સ્વભાવ અહમપણું જ છે. અહંકાર અને આસક્તિ આ બે નીકળી ગયા ને તો આખી માયા નીકળી ગઈ. અહમ એ બીજ છે, આસક્તિ એ છોડ છે. આસક્તિનો જન્મ પણ અહમમાંથી જ થાય છે. અહમરૂપી હવા, અહંકારરૂપી હવા જ્યાં સુધી જેટલી ભરી છે ને ત્યાં સુધી આ સંસારની ઉપાધિ છે, ત્યાં સુધી આ સંસારના સુખ દુઃખનો પણ સંબંધ રહેવાનો રહેવાનો અને રહેવાનો. કેવી સરસ. ઉપાધિકો અભિમાન હી જીતના, જીયમે રોગ દેખાત હે તીતના. ઉપાધિકો અભિમાન હી જીતના, જીયમે રોગ દેખાત હે તીતના. આ ઉપાધિરૂપી અભિમાન જેટલું છે ને એટલો રોગ છે, રોગ એટલે એટલું દુઃખ છે. અભિમાન જેટલું જશે એટલો રોગ ઓછો થશે, દુઃખ ઓછું થશે. અદ્ભુત વાત મુક્તાનંદ સ્વામીએ કરી છે. આપણને બધાને જે પ્રશ્ન મનમાં વારંવાર થાય એનું સમાધાન સ્વામીએ અદ્ભુત આપ્યું છે. 19:54 સુધીની કડી પૂરી થઈ. આપ સર્વેને ફરીવાર જણાવવાનું, આવતીકાલે પૂનમ છે, આપણે સરસ મજાનો ભક્તિયજ્ઞ રાખ્યો છે. બધા ભક્તો ભજનમાં જોડાજો, ખૂબ સારું ભજન કરીશું, નાની નાની સત્સંગની વાતો પણ સાંભળશું, અને અંતમાં હનુમાનજી મહારાજનું પૂજન, આરતી, હનુમાન ચાલીસાનો પાઠ પણ કરીશું. આપ સર્વે ભક્તોને વિનંતી, કાલે જરૂરથી પૂજનમાં જોડાજો. કહૂટ ગેમ જે આપણે રાખવી છે સત્સંગની એ પણ આવતીકાલે લોન્ચ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.